નમસ્કાર મિત્રો, સરસ મજાનો સંકલનનો નેક્સ્ટ ક્વેશ્ચન. રકમ તમારી સમક્ષ જ છે. ક્યાંથી ક્યાંનું સંકલન મેળવવાનું છે? તો કે 0 થી 1 નું. ઓકે, તો કરીએ સ્ટાર્ટ. 0 થી 1. એક્સ એક્સ, 1 માઇનસ એક્સ, કાંઈ વાંધો નહીં. 1 માઇનસ એક્સ, નીએન નીએન, ડીએક્સ ડીએક્સ, બરાબર બરાબર. ઓકે, આપશ્રી કોઈ પણ જગ્યાએ વિધેય તરીકે લિમિટ હોય તો લિમિટનો સરવાળો માઇનસ એક્સ કરી શકો છો. કરી નાખીએ. તો 0 થી 1 લિમિટનો સરવાળો 1 થાય, તો અહીંયા એક્સના બદલે 1 માઇનસ એક્સ. ઓકે સાહેબ, તો અહીંયા શું થાય? તો કે અહીંયા 1 માઇનસ એક્સના બદલે 1 માઇનસ એક્સ, ની 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 એન ઘાત છે, અને ડીએક્સ. ઓકે, તો આપશ્રીનું જો એક્ઝેક્ટ લસા તરીકે માઇનસ નિશાની અંદર જાય એવી રીતે ધ્યાન હોય તો આ 1 માઇનસ એક્સ છે અને આ એક્સની એન ઘાત જ છે. તો પહેલું સંકલન થાય 0 થી 1 એક્સની એન ઘાતનું માઇનસ 0 થી 1 આ બેનો આધાર સરખો, ઘાતનો સરવાળો 1 પ્લસ એન ઘાતનું કરવાનું છે. અચ્છા સાહેબ, તો આ સિમ્પલ થઈ ગયું હવે તમારા માટે. એક્સની એનનું સંકલન થાય, એક્સની એક ઘાતનો વધારો, વધેલી જ ઘાત નીચે છેદમાં. પછીનો પણ એવો જ છે, માઇનસ એક્સની એન પ્લસ 2 ના છેદમાં વધેલી ઘાત છેદમાં એન પ્લસ 2. લિમિટ છે 0 થી 1, પહેલાં મૂકો 1, તો 1 મૂકો તો 1/n+1 માઇનસ 1/n+2, અને 0 મૂકો તો એ તો પદ 0 + 0 જ થશે, કારણ કે 0 મૂકો તો આખું પદ 0 થઈ જાય. અચ્છા, તો આમનો લસાઅ લેવાની વાત કરી રહ્યા છે, તો ફાઇનલી આમનો લસાઅ એટલે કે n+1 ઇન્ટુ n+2 મારો ચોક ડી, n+2 - n+1, એટલે કે તમારા ક્વેશ્ચનનો આન્સર 1/n+1 × n+2 રહેશે. જો આ ન હોય તો આ જ જવાબ, અને એ હોય તો એ જવાબ. આપણામાં જોઈ લઈએ શું આપેલું છે. ઓકે, તો અહીંયા આન્સર તરીકે લસાઅ લીધેલો નથી, પણ અહીંયા જોઈ શકાય છે 1/n+1 - 1/n+2 વગર લસાઅનો આન્સર, એટલે કે આ આન્સર આપેલો છે વધ વચ્ચેનો આન્સર, એટલે કે તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે બી.